તો આ તરફ સરહદી થરાદ તાલુકામાં આવેલા માંગરોળ ધામને પણ કોરોના વાયરસના પગલે લોકડાઉનનું ગ્રહણ નડ્યું છે આ યાત્રાધામ પ્રત્યે લોકોમાં અતૂટ શ્રદ્ધા છે અને અત્યારે ચૈત્ર માસ દરમિયાન લોકો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે આવે છે માંગરોળ ધામમાં બિરાજમાન શ્યાણલ માતાના મંદિરના મુખ્ય દરવાજાને પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને તેના કારણે મંદિરે દર્શન કરવા આવતા ભક્તોને માતાજીના બહારથી જ દર્શન કરવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે ત્યારે અમારા સંવાદદાતા હજાજી રાજપૂતે માના ધામમાં પહોંચી ખાસ રિપોર્ટિંગ કર્યું હતું વિશ્વની અંદર કોરોનાનો જ્યારે કેહર મચ્યો છે જેને લઈને ભારત દેશની અંદર એકવીસ દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું હતું જેને લઈને ઘણા બધા આપણા એવા જે ગુજરાતના અને દેશના જે મંદિરો છે એ મંદિરોને પણ કોરોના ગ્રહણ લાગી ગયું હતું ત્યારે અત્યારે આપણે વિકીની પહોંચ્યું છે થરાદના માંગરોળ ગામની અંદર આપ જોઈ શકો છો આ માંગ માતાનું જે મંદિર છે એનું ધામ છે એના મુખ્ય જે દ્વાર છે આ જે મુખ્ય દ્વાર છે મુખ્ય દ્વાર પણ અત્યારે બંધ છે એ ઉપર લખવામાં આવ્યો છે કે કોઈ પણ વળકેને દર્શન કરવાનું એકવીસ દિવસ માટે લોકડાઉન આપવાનું છે એટલે કોઈ પણ હોય અને ભક્તોને દર્શન કરવા ના આપવું એવું બોર્ડ પણ અકને મારવામાં આવ્યું છે એટલે એકવીસ દિવસના લોકડાઉનને લઈ અને માતાજીના મંદિરે પણ અત્યારે બંધ કરી દેવામાં આવે છે જ્યારે ચૌદશના દિવસે ચૌદશ અને પૂનમના દિવસે હોય હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડે છે પરંતુ કોરોનાના વાયરસને લઈ અને આ મંદિરોને અત્યારે બંધ કરી દેવામાં દુવા આવ્યા છે એટલે ભક્તો પણ હોય દર્શન કરવા આવતા નથી હાઝાજી રાજપૂત બી કે ન્યૂઝ થરા